એટલે સૌ પ્રથમ તો મેડમનો ખૂબ ખૂબ આભાર માનવો પડે. પછી મેડમ આ અને એના સંવિધિ દ્વારા જ તમને મળી, પછી મેડમને મળી. કેમ કે જો આમાં જોડાયા જ ના હોત તો મેડમને કેવી રીતે મળી શકાત? એટલે એનો પણ. અને હું આમ પણ યુટ્યુબ હોય છે કે એફબી પર આ રીતે પણ બધી સ્ટોરીઝ છે, છાયા બેનની છે, મને એમની સ્ટોરી આમ સારી વધારે ગમે છે. પછી મેડમ છે આમ સાંભળવું ગમે. અને અલગ અલગ જુદા જુદા હિન્દી હોય કે ગમે તે હોય, બધા લેખકોનું આપણને બધાનો, કેમ કે આપણે બધી વાર્તા તો વાંચી નથી શકતા, તો આવી રીતે આપણે જાણી શકીએ છીએ કે નહીં આવી વાર્તા હોય છે, અલગ અલગ સ્ટોરી એમાં શું છે. તો એ શાના દ્વારા? સંવિધિ દ્વારા જ આપણે મેળવી શક્યા છીએ. તમે હું એવું નહીં કહું કે ચલો આપણે હું ભણીએ છીએ, પણ બીજી બધી, કેમ કે આપણે જોતા હોય છે કે ગૃહિણીઓ છે આ મોટા ભાગે સંવિધિમાં, કોઈ ઉંમરને બાદ નથી કે આટલી ઉંમર જ હોય છે. ત્યારે કોઈ પણ નાના હોય કે વડીલ હોય એ પણ સંવિધિમાં જોડાઈ શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે. જે એમનો વિશ્વાસ છે કે કોઈ અંદર ખૂણે છુપાઈ રહ્યો હોય એ આત્મવિશ્વાસ બહાર આવે છે, અને એનાથી એ બોલી શકે છે. એક વસ્તુ જે મેઇન બહુ પોઈન્ટ હોય છે, બોલવું. તમે કોઈની સામે બોલી શકો, કોઈ સ્ટેજ પર બોલી શકો, એ બહુ મોટી વસ્તુ છે. અને એ કામ મેડમ કરે છે એ મને બહુ સારું લાગે, અને મને હંમેશા એમનાથી પ્રેરણા મળે છે. અને આ સંવિધિ જે સાહિત્ય મિત્રો તરીકે આપણે જે બધા છે જોડાયા છે, એમાંથી પણ જો સ્ત્રીઓ આગળ વધે છે અને એમનો જે આત્મવિશ્વાસ વધે છે.